આજે આપણે ભણીશું કેમી ઓસ્મોટિક હાઇપોથિસિસ, કેમી ઓસ્મોટિક સિદ્ધાંત. કેમી ઓસ્મોટિક સિદ્ધાંતની અંદર એટીપીનું નિર્માણ કેવી રીતે થાય છે એ આપણે દેખીશું. તો કે એટીપીનું નિર્માણ થવા માટે આપણે ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણની પ્રક્રિયા જોઈએ. જે કોમ્પ્લેક્સ નંબર 5માં થાય છે, એટલે કે સંકુલ 5માં થતી પ્રક્રિયા છે, જેને આપણે એટીપી સિન્થેસ તરીકે ઓળખીએ છીએ. આપણે જ્યારે કણાભસૂત્રનું અંતઃપટલની રચના દોરીએ, એમાં કોમ્પ્લેક્સ 1, 2, 4 આપણે દોરતા હતા, હવે આપણે કોમ્પ્લેક્સ 5 ઉપર ફોકસ કરીશું. કોમ્પ્લેક્સ 5 અંદર તમે દેખ્યું હતું કે F0 અને F1 દોરતા હતા. આ F0 અને નીચેનો જે ભાગ છે એને કહેવાય F1 ભાગ, અને કહેવાય અંતઃપટલ. જે નીચેનો ભાગ છે એને કહીશું આપણે મેટ્રિક્સ, અને ઉપરનો ભાગ છે આપણે કહીશું આંતરપટલીય અવકાશ. ખાસ કરીને દેખવાનું છે કે જે F0 પાર્ટ છે એ લિપોફિલિક નેચર ધરાવે છે, કારણ કે તે અંતપટલનો ભાગ છે અને અંતપટલ હંમેશા ફોસ્ફોલિપિડનું બનેલું હોય, માટે આપણે કહેવામાં આવે છે લિપોફિલિક. F1 જે ભાગ છે જેને આપણે કહીશું હાઇડ્રોફિલિક ઇન નેચર, જે હાઇડ્રોફિલિક ભાગ ધરાવે છે, બરાબર. હવે આપણે જ્યારે ડિટેલમાં એની વાત કરીશું, તો કે જે F0 પાર્ટ છે સેનો બનેલો છે, કે અંતપટલ દોરવાનું છે. F0 ભાગ છે એ 10C પ્રોટીનનો બનેલો છે, 10C પ્રોટીનના ભાગ બનેલા છે, 5 આગળ અને 5 પાછળ એવી રીતના. 10C પ્રોટીનનો બનેલો ભાગ છે, કોણ? F0. એની સાથે થોડો બેન્ટ થયેલો ભાગ છે જેને આપણે કહીશું ગામા, જેને આપણે બેન્ટ એક્ઝાઇલ તરીકે ઓળખીશું. થોડો વળેલો ભાગ છે. તમે જ્યારે રમકડાની મોટર તમે દેખી હશે, એટલે રમકડાની મોટર હોય, ઉપરનો જે આ જે ભાગ ફરતો હોય, જે આ ભાગ ફરતો છે એ ગામા ભાગ છે. એ થોડોક અહીંયા બતાવેલો છે, એ વળેલો ભાગ છે. અહીંયા જે ભાગ છે એ એપ્સેલોન છે, અને નીચે જે F1 ભાગ બનેલો છે એ F1 ભાગ પોતે ટોટલ 9 સબ યુનિટનો બનેલો છે. 9 સબ યુનિટનો બનેલો છે. 9 સબ યુનિટની અંદર આવશે 3 આલ્ફા, 3 બીટા, 1 ગામા, 1 ડેલ્ટા, 1 એપ્સેલોન. આપણે દોરીએ 3 આલ્ફા બીટા ને બધું દોરીએ, એટલે આલ્ફા છે, આપણે જે ગ્રીન કલર દોરીશું આલ્ફા, વચ્ચેના જે દોરીશું એ બીટા, બરાબર. ગામા એપ્સિલોન આવી ગયો, હવે બાકી રહ્યો છે ડેલ્ટા ભાગ. તો ડેલ્ટા ભાગને આપણે આવી રીતના દર્શાવીશું. આ ડેલ્ટા ભાગ છે જે હેન્ડલ જેવું કામ કરે છે. હવે તમને ખબર હતી જે આંતરપટલીય અવકાશની અંદર પ્રોટોનનું સાંદ્રતા વધી જતી હતી, એ પ્રોટોનની સાંદ્રતા વધી જતી હતી, એ પ્રોટોનની સાંદ્રતા આપણે મેટ્રિક્સ એટલે કે આધાર તરફ મોકલવા માટે આપણે કોનો ઉપયોગ કર્યો? કે F0 ભાગનો અને F1 ભાગનો. કે F0 ભાગ સેનો બનેલો છે? 10C પ્રોટીનનો બનેલો છે, અને F1 ભાગ બનેલો છે 3 આલ્ફાનો, 3 બીટાનો, 1 ગામાનો, 1 ડેલ્ટા અને 1 એપ્સિલોનનો બનેલો છે. હવે તમને ખબર જ છે હંમેશા આશ્રુતિ દરમિયાન પ્રોટોન ક્યાંથી ક્યાં જાય? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય. એટલે તમને ખબર છે વધુ સાંદ્રતા ક્યાં છે? એટલે કે આંતરપટલીય અવકાશમાં. ઓછી સાંદ્રતા ક્યાં છે? એટલે મેટ્રિક્સમાં. એટલે પ્રોટોન F0 to F1 તરફ ટ્રાન્સફર કરશે. હવે તમને ડિટેલમાં બતાવવાની જરૂર નથી, બરાબર. આ F0 ભાગ છે જે 10C પ્રોટીનનો બનેલો છે, નીચેનો જે ભાગ છે એ F1 ભાગ છે.
બરાબર, અહીંયા પ્રોટોનની સાંદ્રતા વધેલી હોય છે, આ બધી પ્રોટોનની સાંદ્રતા વધેલી છે, એટલે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પ્રોટોનનું વહન થાય છે, એટલે કે એફ ઝીરો થી એફ વન તરફ શું થાય છે, પ્રોટોનનું વહન થતું હોય છે, અને પ્રોટોન ભાગની અંદર એફ વન ભાગની અંદર એટીપીનું નિર્માણ થાય છે. કેવી રીતના એટીપીનું નિર્માણ થાય છે? તો કે એડીપી સાથે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ એટલે કે અકાર્બનિક ફોસ્ફેટ જોડાય છે, અથવા તો પીઆઈ કહી શકો. આ કેમી ઓસ્મેટિક હાઇપોથિસિસ આપણા વૈજ્ઞાનિક હતો 1961માં પીટર મિકેલ. એને આની શોધ કરી હતી એફ ઝીરો ને એફ વન ભાગની, જેને આપણે એટીપી સિન્થેસ તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર જે રોટેટિંગ ભાગ છે, ફરતા રોટેટિંગ એટલે ફરતા સબ યુનિટ છે, કે એ એફ ઝીરો છે, અને જે વળેલો ભાગ હતો એ ગામા, આ પણ એ પોતે કેવો છે, રોટેટિંગ ભાગ છે. ગામા એ પોતે કેવો ભાગ છે, રોટેટિંગ ભાગ છે. બધા સ્ટેટિક ભાગ છે, સ્ટેટિક એટલે હલનચલન ના કરી શકે તેવા, બરાબર. તો એક્ઝામ ઇન ધ ક્વેશ્ચન પૂછાય ફરતા ભાગો કયા, રોટેટિંગ સબ યુનિટ થોડુંક નીટથી પણ વધારે છે લેવલ, એફ ઝીરો છે, ગામા છે, ગામા સેમાં આવેલું છે, તો કે ગામા એફ વન કોમ્પ્લેક્સનો ભાગ છે, બરાબર. એટલે એફ ઝીરો અને ગામા બંને કેવા ભાગ છે, ફરતા ભાગ છે. અને જે સ્ટેશનરી ભાગ છે અથવા સ્ટેટિક ભાગ છે એ કયા છે, તો કે ગામા સિવાયના બધા જ, સિવાયના બધા જ. તો આપણા શરીરની અંદર સૌથી નાની ફરતી મોટર હોય, ફરતી મોટર જેવું કાર્ય કરતો ભાગ, તો જવાબ આવશે એફ ઝીરો એફ વન સંકુલ, જે ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણનો પાંચમા નંબરનું સંકુલ છે, જે એટીપી બનાવવામાં મદદરૂપ થાય છે. પોલ બેર નામના વૈજ્ઞાનિકે, પોલ બોયર નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે જેટલા બી પ્રોટોન જોડાય છે એ બીટા સબ યુનિટ સાથે જોડાય છે, એટલે કે જે ઉપરથી પ્રોટોન આવશે, માની ચાલો કે આ આલ્ફા હતા, આ બીટા હતા, એટલે જેટલા બી ઉપરથી પ્રોટોન આવશે બધા બીટા સબ યુનિટ સાથે જોડાશે, અને બીટા સબ યુનિટ સાથે જોડાશે ત્યારે એટીપી નું નિર્માણ થશે. કેવી રીતના એટીપી નિર્માણ થશે, તો કે એડીપી પ્લસ પીઆઈ ત્યારે એટીપી નું નિર્માણ થશે, બરાબર. તો તમને આ વિડીયો ગમ્યો હશે, મારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.